અને આર સમતલીય બળો, સમતલીય એટલે કે એક જ તલમાં રહેવા વાળા હે ને, એક જ પ્લેનમાં રહેવા વાળા બળો એક જ બિંદુ પર એવી રીતના લાગી રહ્યા છે કે તે બિંદુ સમતોલન અવસ્થામાં રહે છે. સમતોલન અવસ્થા એટલે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન. મેં ઇક્વિલિબ્રિયમ કન્ડિશન તમને હમણાં સમજાવી દીધી કે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન કોને કહેવાય, એના પર લાગતું ચોખ્ખું બળ જે છે શૂન્ય થાય છે. ઓકે, અહીં પી પી એટલે પી બળ આપણને આપી દીધું છે 1.9318 ન્યૂટન, અને સાઈન આલ્ફાની વેલ્યુ એટલે કે આપણને અહીંયા આની વેલ્યુ મતલબ સાઈન આલ્ફાની વેલ્યુ આપી દીધી 0.9659. ઓકે, તો આર નું મૂલ્ય શોધવાનું છે ભાઈ, આર નું મૂલ્ય કેટલું થશે. ઓકે, હવે આ ટાઈપનું ક્વેશ્ચન આવે તો સીધે સીધા તમને ફિગર આપી દીધી હશે, ફિગર આપી દીધી હોય તમે ઇઝીલી સોલ્વ કરી શકો. કઈ રીતના સોલ્વ કરશો? ચલો, સોલ્વ કરવા માટેની મેથડ શું છે આપણી પાસે? તો કે લામીઝનો પ્રમેય. ઓકે, લામીના પ્રમેય પરથી આપણે શું શોધી શકીએ કે પહેલા તો લામીનો પ્રમેય લખી દઈએ હે ને. લામીના પ્રમેય પરથી આપણે જોઈએ કે અહીંયા ફિગરના એકોર્ડિંગ P by શું થશે? sin alpha થશે. Very good. અચ્છા, Q by શું થશે? Q by શું થશે? sin beta થશે. Very good. અને R by શું થશે? sin 150 થશે. Clear? હવે જુઓ, મારે તો રિલેશન P અને મતલબ મારે તો R જ શોધવું છે, તો આ રિલેશન્સનો કોઈ રોલ નથી, હું એને હટાવી દઈશ. તો મારી પાસે સમીકરણ શું મળશે? તો P by sin alpha is equal to R by sin 150 મળે કે ન મળે? કેમ કે આપેલી વિગત આપણી પાસે છે. અચ્છા, P ની વેલ્યુ કેટલી આપી? તો કે ભાઈ 1.9. અચ્છા, 1.8 લખો કે ના લખો કોઈ જરૂર નથી, નહીં લખો તો પણ ચાલશે. તો હું અહીંયા નીચે જ લખી દઉં છું, 1.93 ડિવાઈડ બાય sin alpha ની વેલ્યુ કેટલી આપી આપણને? 0.96 0.9659. અચ્છા, અહીંયા 1.8 લખવું હોય તો લખી નાખો, કંઈ વાંધો નથી. ઓકે, આ બંને વેલ્યુઝ આપી દીધી છે તમને. આર ડિવાઈડ બાય સાઈન 150, સાઈન 150 કેટલું થશે? 1/2 એટલે હું 0.5 લખી શકું? યસ, લખી શકાય. એને આપણે સોલ્વ કરશું ફર્ધર અહીંયા. તો તમે આર ઇઝ ઇક્વલ ટુ 1.93 ઇન્ટુ 0.5 ડિવાઈડ બાય 0.9659, અને આને તમે સોલ્વ કરશો તો તમારો જે જવાબ આવશે એ કેટલો આવશે? 1 આવશે. સો આર ની વેલ્યુ કેટલી આવશે? 1. અને એ કયો જવાબ આપણો સાચો પડશે? તો બી વિલ બી ધ રાઈટ આન્સર. બી આનો જવાબ જે છે એ સાચો પડશે. ઓકે, ચલો લખી નાખો જલ્દી એના.